હેલો ફ્રેન્ડ, જે માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો ને? અને હું પણ મજામાં છું. તમે મજામાં છો કે નહીં? આપણે મજામાં હોય ને, આપણને શું ટેન્શન હોય? સાચી વાત છે. એ જો કેટલા દિવસ વેકેશન કર્યું અને મન ક્યાંય લઈને જ ગયા. હું માથામાં માર્યા કરીશ. લે, પણ કીધું થયું તને, પણ પૈસા પૈસા હોય ને, જે કારખાનું ખુલ્લે પછી કાંઈક નિરાતે કામે જાય પછી મજા આવે ને. પછી અહીંયા મજા પૈસા આવે પછી મજા આવે. હે, બેનપણી છે એકાદ દિવસ કેતો ખરા, કેમ રિહાય? પોપટભાઈ લગ્ન માં એવું છે? પોપટભાઈ લગ્ન છે, તને ઇન્વિટેશન કેમ ન દીધું? પલક ને એ તો ગયા, તને કેમ ન દીધું? પોપટભાઈ મારો ભાઈ પણ નથી, કે કાંઈ નથી, હો આપણે હગાઈ નથી, એ તો એના હગા છે, બેનપણી ના હગા. એવું છે એમ ને? તો કેમ હાલે, બધું સારું હાલે ને તમારે? અમારે જલસા છે, બસ માતાજી ની દયા છે, દ્વારકાધીશ ની દયા છે. બાકી આપડે શું ટેન્શન, જીવન માં કઈ ટેન્શન ના, લેર પાણી ને મજા છે આપડે તો. લેર પાણી ને લાડવા એમ આપણે જો તારમાં વાસી કામ કરીને થઈ ગયા છીએ નવરા, અને જો આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લેટ, હે ને? હઉ, આપણે ક્યાંય નહીં જવું દાડીએ કે નહીં જવું વાડીએ, કેવું મોજ. અને કાલ છે શુક્રવાર, એટલે કે જવું નથી? હે, ના ના, તૂટી જાય કે હું તમને કેટલીક ઝાડી લાગું? તું 60 કિલો એની ભેંસ. ના ના, તો એ તો ટટજો. કેટલો વજન છે તારો? એક નવડો અને એક મીંડું જેવું મને લાગ્યું કાક. તને કોરોના ક્યારે થયો હતો? મને ખબર નથી, તને કેજે કોરોના થઈ ગયો. ફરવા તો જવું છે, પણ જેબ ને મની હો ના તો ફરવાની મજા આવે, નકર શું મજા આવે બોલ. હા, પૈસા હોય તો ફરવાની મજા આવે. એક વાત કહું? હા, મારા ભાઈ તો કોઈ એવા ન પૂછ્યા કે મને આપે એમ બોલ. એટલે આપે પણ આપે પણ 500,000 એમ. બીજી વાત કરો, આપડે ફરવા જવાની વાત કરો. ફરવા તો જવું છે, પણ કાંક હોય તો પણ જવું ક્યાં પેલા એમ ક્યાં, એટલે મને ખબર પડે કે ત્યાં કેટલા પૈસા જોવે એમ. દુબઈ લઈ જાવ ને, ઓલા પિઝા કઢાવવાના. દુબઈ જવું? દુબઈ જવાની કેપેસિટી હજી નથી, એટલું બધું નહીં કાકા, મીડિયમ માં બોલ. વિદેશ નહીં જવાનું, આઈનું કે આઈનું બોલ, એવું હાવ ઓર હોય એવું કે. એવા બધા ફરવા કરતા પેલા તો આપડા માતાજી ના મઢે નો જાય કા? એટલે આ મઢ કેવો કે મંદિર છે, આપડે ખોડિયાર મંદિર, ખોડિયાર મંદિર જાય કા? હા, લે એ સારું છે, એટલે ખોડિયાર મંદિર જવાય, કેમ કે ત્યાં જાજો ખર્ચો ન થાય ને, આપડે સાવથી ઓરવું પડે કે બહુ આઘુ ન થાય. માતાજી ના મઢે જવાય ને કા ફરવા કરતા, તો એ આપણને લાભ આપે. સાચી વાત છે, આ ભગવાન ની દયા થી આપડી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને બધું થઈ ગયું, એટલે આ દી હમો પડે, દી નો કેવો ને ઘડીક હુઈ જાય. એ ન હોય, આપણે હુરાઈ દે. આમ તો શિયાળો છે એટલે તડકી હારી કા, પણ આખું ન ખુલ્લે એનું શું કરવું? સાચી વાત છે. એટલે હું આમ છું મોટા મોટા સંપલ પહેરીને ઘરમાં ગળી ગઈ. સંપલ પહેરીને ઘરમાં ન જવાય, ખબર પડે? આમ તો ખરા તમારા સંપલ કવડા મોટા. તે હોય જ કે ને સંપલ મોટા, મારી હાઈટ ઓછી છે રાત કરતા. આપણે ચા પીઓપી કરવાનું છે આ રૂમ માં તો કા? અરે વાહ, નથ કરાવવાની? લાદી પસંદ છે ને? સાચી વાત છે.
કેટલી રાગે થઈ ગઈ જોવે તો ખરા. તમારે શું ખાવું? ચાલો કઈ ખબર નહીં નાખું. મારે જાવું ખાવું છે ગાંઠિયા ને શાક. એવું ન મજા આવે હળી ગયા તો કા ખારું કે તને શું ભાવે? પલતાણે જાવું છે આપણે. પલતાણ ખાવા એમ? પછી ખાવાનું પાછું ખોડિયાર મંદિર જવાનું બધું એકાદ થોડું હોય. એક સસ્તા થાય એકાદ વસ્તુ હોય તો તમારા પાસે પૈસા ફૂટી જાય કા? તો ખોડિયાર મંદિર પરસાદી લઈ લેવું ને ત્યાં પૈસા લખાઈ નાખીએ એટલે આવી જાય. આપડે પેલા ખબર છે લગ્ન છે તારે તે આપડે ગયા હતા ને કેવી મજા આવી ગઈ. બટેટા ને શાક ખાવાની, બટેટા ને શાક ને આપડે ઓલી રોટલી નતા હતી મોટી મોટી કરે કટકા, શું કે સાધુ રોટલી, સાધુ રોટલી ખાઈ અને સાડી દાડી સાડી 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 સાસ ને એવું કેવું સારું હોય કા. પરસાદી એટલે પરસાદી તે હાવ પાણી જેવું શાક હતું પણ બહુ જ મીઠા શાક હતી. હાચી વાત ને? તો પરસાદી ત્યાં ધામ માં ગમે ત્યાં પરસાદી લ્યો ને તમે એટલે બહુ એટલે બહુ જ મજા આવે. હાચી વાત છે. ખોડિયાર મંદિર જાય આપણે, હું કેદું ની ગઈ ને કા ઓલ મો આપણે ઓલા પણ છે કોટડા ગયા થા ત્યાં પરસાદી લીધી થી ન્યાય કેવી મજા આવી હતી. કોટડા બગડા ખબર છે? હા મોહન થાળ એવો તો ખબર છે. હા હા ખબર. અન્યા ઓલે બટાટા ને ઓલો પરસાદી શાક બનાવેલું હોય કેટલી મજા આવે ખાવાની. હે તો પછી મને ઓય બધું આમ કાય સ્વાદિષ્ટ ને આમ બધું નાખે ની મસાલો ખાલી આમ ખાધું તો પણ ખાવાની કેવી મજા આવે. તો એ ધામ નું ઓલું છે ને માતાજી નું ધામ કોને કહેવાય અહીંયા વસ્તુ? હા કાય એટલે પરસાદી કા? તો કાય એને પરસાદી કહેવાય ને? મસાલો ઓછો નાખેલો હોય પણ સ્વાદ જ એવો આવે એ પરસાદી કહેવાય. હું થોડીક આવે તો એ પરસાદી કહેવાય, પેટ ભરી નો ખાઈ તો હાલે કા. હમ એટલે હાલો આપણે ખોડિયાર મંદિર જઈએ ને મોટું સબરું તળાવ છે કાલ જવાનું છે ને? મેં કીધું હાલો અત્યારે જઈએ. કાલ જવાનું છે આ જગ્યાએ ને જવાનું એટલે બધે બતાવટ કરી મા પછી. એટલે મારે પાછું બીજું બોલાવવા માંડ્યું તમે મને બે ત્રણ વર્ષે એક વાર લઈ જાવ છો ફરવા તો પછી થાય જ છે ને એવું. એટલે જો આપણે જવાનું છે કાલે ખોડિયાર મંદિરે અને બધા કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. હાચી વાત ને? કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એમ. હા અંજો કાલ છે ને મારે ક્યાં જાવ ખબર? ઓલું મોટું સબરું તળાવ છે ને એમાં મગર છે ખબર છે? હા ખોડિયાર મંદિર આપણે એનો મસ્ત વ્લોગ બનાવવાનો છે કા? એનો ઇતિહાસ આપણને બહુ ખબર નથી, મારે જવું છે. ઇતિહાસ કોઈને ખબર હોય કમેન્ટ કરીને કહેજો કે અહીંયા ખોડિયાર મંદિરમાં મગરનો ઇતિહાસ શું છે એમ કે નહીં. ત્યાં છે ને એમ કે હલો તાત્કાલિક ફોટો, તાત્કાલિક ફોટો ને આપણે ફોટો પડાવવા જવું ને ગોપા સ્ટુડિયોમાં તાત્કાલિક ફોટો. હા તાત્કાલિક તમને બોલતા સારું આવડે, તમે અહીંયા રહી જાવ છો. ના ના આપણે પણ ફોટો પાડતા જ નથી આવડતા, આપણે વ્લોગ ઉતારતા આવડે બીજું કાંઈ નથી આવડતું. સાચી વાત છે. એટલે જો આપણે તો જવાનું છે કાલ ખોડિયાર મંદિરે અને મસ્ત મજાના આમાં આપણે કપડાં બપડા પેક કરી દઈએ અને આયુષ ને કાલ ઠંડી હોય એટલે સવારમાં જ નીકળવાનું છે એટલે એને જ કાંઈ કાલ નવરાવાય નહીં આપણે નહીં તો હાલે આયુષ ને જ નવરાવાય નહીં માંદો પડી જાય. એટલે આપણે આયુષ ને આજ બપોરે નવરાય નક્કી તડક્યો થાય એટલે તારો હાલો. અમે વિડીયો પૂરો કરીએ છીએ. અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.